नमस्कार मित्रों, वीडियो में तमारुं स्वागत है। मित्रों, वरसादनी तमाम नवी अपडेट जाणवा माटे आपणी चेनल ने हमणां सब्सक्राइब करी लो अने बाजू में आवेल बेल आइकन पण प्रेस करी देजो, जेथी करीने आवनार तमाम नवा वीडियोनी अपडेट्स तमने समयसर मळती रहेशे। मित्रों, बंगाळनी खाड़ीमां सर्जायेलुं साइक्लोनिक सर्क्युलेशन लो प्रेशरमां परिवर्तित थता सौराष्ट्रमां आजथी क्रमशः वरसादनुं जोर, मात्रा अने विस्तार वधशे। शनिवारे सार्वत्रिक वरसादनी संभावना। बंगाळनी खाड़ीमां सर्जायेली नवी सिस्टमना कारणे गुजरातमां फरी मेघराजाए पावनकारी पधरामणी करी छे, त्यारे उत्तर पश्चिम बंगाळनी खाड़ीमां सर्जायेलुं साइक्लोनिक सर्क्युलेशन ओरिस्सा नजीक दरियाकिनारे लो प्रेशरमां परिवर्तित थयुं छे, जे उत्तर पश्चिम तरफ आगळ वधी रह्युं छे। मॉनसून ट्रफनो पूर्व छेड़ो हाल नॉर्मल पोजिशनमां छे, ज्यारे पश्चिम छेड़ो हिमालयनी तळेटीमां छे, जे आगामी 24 के 48 कलाकमां नॉर्मल पोजिशनमां आवशे। ओरिस्सा, छत्तीसगढ़ अने मध्य प्रदेशमां आ सिस्टमना कारणे भारे वरसादनी संभावना रहेली छे, त्यारे सौराष्ट्र सहित राज्यभरमां आजथी मेघावी वरसादनो माहोल જામશે અને ક્રમશઃ વરસાદનું જોર વધશે, ત્યારે શનિવારે સાર્વત્રિક વરસાદની આશા ઊભી થવા પામી છે। ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ચોમાસું ફરી સક્રિય થયું છે અને ગુજરાતમાં સારા વરસાદ માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાવા પામી છે। આગામી 3-1 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે, જ્યારે શનિવારે વરસાદનું જોર, માત્રા અને વિસ્તાર વધશે। શનિવારે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે ગુરુવારની વાત કરીએ તો ગુરુવારે ડાંગ, નવસારી, નર્મદા, મહીસાગર, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ અને શુક્રવારે ડાંગ, નવસારી, તાપી, દમણમાં ભારે વરસાદ, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર અને અરવલ્લીમાં મધ્યમ વરસાદની શક્યતા છે। જ્યારે શનિવારે ભરૂચ, સુરત, વલસાડ અને તાપી, જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે। ત્યારે ફરી વખત રાજ્યમાં વરસાદની પધરામણી થતાં રાજ્યના 107 તાલુકાઓમાં 4 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે, જેમાં તાપીના કુકરમુંડામાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો, અંકલેશ્વરમાં 3 ઇંચ, દાહોદમાં 2.5 ઇંચ, નાંદોડ, મહુવામાં પણ 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો। ત્યારે રાજ્યમાં ગઈકાલથી ફરી મેઘાવી માહોલ જામ્યો છે। સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 21 જિલ્લાના 107 તાલુકાઓમાં વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે।